જામનગરમાં દિગ્જમ સર્કલ પાસે ઓવરબ્રિજ પર એક કાર ટુ વ્હીલરને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટુ વ્હીલર સવાર સ્ત્રી પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો અહેવાલ છે સંયોગવશ અકસ્માતના સમયે જ ત્યાંથી એસપી પ્રેમસુખ ડેલુ પસાર થઈ રહ્યા હોય તેમની આગેવાનીમાં પોલીસ દ્વારા જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તથા ટ્રાફિક નિયમનની કાર્યવાહી કરવામાં આવી હતી જામનગરમાં રખડતા પશુઓના ત્રાસ મુદ્દે તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા માટે શરમજનક શબ્દ વાપરતા પણ શરમ આવે એવી પરિસ્થિતિ છે શહેરમાં પોલીસ લાઈન નજીક એક ગોપાલક તેની ગાયને પકડવા નીકળ્યો હતો તેણે ગાયને પકડવા દોરડાનો ગાડીઓ ફેંક્યો હતો આ ગાડીઓ ત્યાંથી પસાર થઈ રહેલ એક મહિલાના ગળામાં આવી અટવાઈ ગયો હતો ત્યાર પછી ગાયે દોટ મુકતા મહિલા પચાસ ફૂટ સુધી ઢસડાયા હતા આ ગંભીર અકસ્માતમાં માંડ માંડ મહિલાનો જીવ બચ્યો હતો જામનગરના પાર્ક કોલોની જોગસ પાર્ક વિસ્તારમાં ઘણી ખાનગી બેકો તથા તેમના એટીએમ સેન્ટરો આવેલા છે આ એટીએમ સેન્ટરો આસપાસ શંકાસ્પદ યુવાનોની અવરજવર અંગે પોલીસને બાતમી મળી હતી પોલીસે વોચ ગોઠવી હરિયાણાના વારિસ ખાન રતી ખાન મેવ પઠાણ તથા અન્સાર ખાન કયુમ ખાન મિયા નામના બે યુવાનની અટકાયત કરી હતી પૂછપરછમાં આ બંને યુવાનો કુખ્યાત મેવાત ગેંગના સભ્ય હોવાનું બહાર આવ્યું હતું આ બંને વિવિધ એટીએમ પર જઈ કાર્ડ મશીનમાં એન્ટર કરી પૈસા કાઢવાનો કમાન્ડ આપતા હતા ત્યાર પછી પૈસા નીકળવાના શરૂ થાય ત્યારે જ મશીનનો પાવર ઓફ કરી દેતા હતા જેને પગલે પૈસા નીકળી ગયા પછી પણ પૈસા નીકળ્યા હોવાની નોંધ મશીનમાં થતી નહીં આ પછી આ રકમ તેમને મળી ન હોવાની સંબંધિત બેન્કોમાં ફરિયાદ કરતા જેને પગલે બેંક તેમને એ રકમ ચૂકવતી હતી આ રીતે ડબલ છેતરપિંડી કરનારા આ યુવાનોએ મધ્યપ્રદેશ રાજસ્થાન તથા ગુજરાતમાં અમદાવાદ સહિતના સ્થળોએ આવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે જામનગરમાં તેઓ બેંકોને ચૂનો લગાવે એ પહેલાં જ પોલીસે તેમને દબોચી લીધા છે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક એલન મશ્ક વિશ્વના અગ્રણી ધનકુબેરોમાં સ્થાન ધરાવે છે તાજેતરમાં મશ્કે સોશિયલ મીડિયા એપ ટ્વિટરમાં નવ પોઈન્ટ બે ટકા હિસ્સો ખરીદ્યો હતો આ પછી તેમણે હવે એકતાલીસ બિલિયન ડોલર એટલે કે રૂપિયા ત્રણ પોઈન્ટ બે લાખ કરોડમાં ટ્વિટરને સંપૂર્ણપણે ખરીદવાની ઓફર કરી છે આ ઓફરે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે આજે રાજકોટના કોંગ્રેસના અગ્રણી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા વશરામભાઈ સાગઠિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસને ઝાટકો આપ્યો છે આ જ ક્રમમાં જામનગરમાં પણ કોંગ્રેસને પછડાટ મળી છે ધ્રોણના વતની અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અલબત્ત તેઓ હજુ કોઈ અન્ય પક્ષમાં જોડાયા નથી પરંતુ તેમનું રાજીનામું કોંગ્રેસ માટે નુકસાનકારક છે રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમણે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો અર્ધ શેત્રુંજય તીર્થનો દરજ્જો ધરાવતા જામનગરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિની શ્રદ્ધાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી વિશાળ શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર સત્વબુ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા ચાંદી બજારથી આરંભ થઈ માંડવી ટાવર સેન્ટ્રલ બેંક રોડ હવાઈ ચોક સત્યનારાયણ મંદિર રોડ પંચેશ્વર ટાવર બેડી ગેટ રણજીત રોડ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ રતનબાઈ મસ્જિદ પાસેથી પસાર થઈ શેઠજી જૈન દેરાસરે પૂર્ણ થઈ હતી આજે ચૌદ એપ્રિલ એટલે કે ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ભીમરાવ આંબેડકરની જન્મ છે ભીમરાવતી જાડેજા હકુબા આરસી ફરદુ મેયર કોઠારી કમિશનર વિજયકુમાર ખરાડી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વગેરે અગ્રણીઓ દ્વારા જામનગર મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પણ ભીમ વંદના કરવામાં આવી હતી